પ્રાણી ધર્મિષ્ઠા, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 તેનું ચેપ્ટર 10 નું ભારત કૃષિ તેનો ભાગ બીજો એટલે કે પાર્ટ 2 વિષય અભ્યાસ કરવાનો છે। તેમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ કૃષિ પદ્ધતિઓ। આગળના પાર્ટ 1 ની અંદર આપણે કૃષિના પ્રકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી ગયા છે। આજે આપણે કૃષિ પદ્ધતિઓ વિશે આગળ વાત કરીએ। હવે આ કૃષિ પદ્ધતિ અને પ્રકારો બે આડાસરું ન થઈ જાય એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે બંને મોટા પ્રશ્ન છે, બંને ચાર ચાર ગુણના પ્રશ્ન છે। કૃષિ પદ્ધતિનો પ્રશ્ન છે, કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો અથવા ભારતમાં કઈ કઈ કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે દરેક વિશે માહિતી આપો, ચાર ગુણનો પ્રશ્ન છે। હવે સૌપ્રથમ આપણે જોઈએ તો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, ટકાઉ એટલે પોષણક્ષમ ખેતી, એક માર્કનો પ્રશ્ન પણ યાદ રાખવાનો। ટકાઉ ખેતી બીજા કયા કે નામથી ઓળખવામાં આવે છે, પોષણક્ષમ ખેતી, અને મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે, તો એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન થયો કે ભારતની અંદર કઈ કઈ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે, તો તમારે યાદ રાખવાનું છે ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, આ ત્રણ ખેતી તમારે ખાસ યાદ રાખવાની છે। એમાં સૌથી પહેલા આપણે જોશું સજીવ ખેતી। હવે બે ગુણનો પ્રશ્ન પણ છે, સજીવ ખેતીની વિસ્તૃત ચર્ચા કરો અથવા સજીવ ખેતી વિશે નોંધ લખો, તો તમારે આખે આખો મુદ્દો લખવાનો થશે જો બે ગુણમાં પૂછાશે તો। જે પ્રમાણે પેલો મુદ્દો જોઈએ, જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પર પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે। હવે આજની ખેતી આપણે જોઈએ છીએ તો મોટાભાગના લોકો છે સૌ ખાતર તરીકે રાસાયણિક ખાતર એટલે કે યુરિયા અને યુરિયા જેવા અનેક ખાતરોનો ઉપયોગ કરે છે જેમાં કેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે। આ ઉપરાંત કીટનાશક તરીકે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, એમાં ભરપૂર માત્રામાં કેમિકલ્સનું પ્રમાણ હોય છે। હવે આ રાસાયણિક ખાતર અને કીટનાશકનો વપરાશ છે જેમ જેમ વધારીએ છીએ એમ આ રસાયણોની નુકસાનકારક અસરો છે એ આપણા ઉપર એટલે કે સજીવ સૃષ્ટિ ઉપર પડે છે, સાથે જમીન ઉપર પણ પડે છે। ત્યાર પછીનો મુદ્દો, અનાજ શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું। હવે જુઓ તમે કે અનાજ શાકભાજી અને ફળો આ બધા કેવા આવે છે, તો કે દવાવાળા આવે છે, જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે, ખાતર છે એની અંદર કેમિકલ્સ હોવાને કારણે આ ફળોમાં પણ આવું એક રસાયણ તત્વો છે એ હોય છે, જે આપણે ખાઈએ છીએ તો આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખરાબ અસર થાય છે, વિપરીત એટલે ખરાબ અસર થાય છે, સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે અને જમીન છે તો જમીનની ફળદ્રુપતા પણ નાશ પામે છે। ત્યાર પછીનો મુદ્દો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા। હવે આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં જે પાક છે એ ઉત્પાદન જેટલું થવું જોઈએ એ નથી થતું, ઓછું થવા લાગ્યું, સાથે જમીનમાં રહેલા પોષક તત્વો એટલે કે એની ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે, અને લાંબા સમય આમને આમ જો આ વસ્તુનો ઉપયોગ એટલે કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ તો જમીનમાંથી પાકનું ઉત્પાદન અને તેની ગુણવત્તા પણ ઘટે છે, બરાબર, અને આજે એ જ કન્ડિશન જોવા મળી રહી છે। વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને આપના ગ્રુપમાં શેર કરો। આગળ ચોથો મુદ્દો, સજીવ ખેતી। હવે તમને શોર્ટ ક્વેશ્ચન અહીંયા આઈએમપી શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખશું, શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ સજીવ ખેતી કોને કહેવામાં આવે છે અથવા સજીવ ખેતી એટલે શું, તો કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર, કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર પણ વાપરવામાં આવતું નથી અને જંતુનાશક દવાઓનો પણ રાસાયણિક જે કેમિકલ્સ વાળી દવાઓનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી। એ પાકના રક્ષણ અને પોષણ માટે શું કરે છે, તો કે છાણિયા ખાતર, રાસાયણિક ખાતરને બદલે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વગેરે ખાતરનો ઉપયોગ કરે છે।
છાણિયું ખાતર એટલે તમને ખબર છે પશુઓના છાણમાંથી તૈયાર થતું, અળસિયાનું ખાતર એટલે અળસિયાનું ઉત્પાદન કરી અને એનું ખાતર તૈયાર કરવામાં આવે છે, અને કમ્પોસ્ટ ખાતર એટલે શું તો કે ઝાડ ના ડાળખા હોય, ઝાડ કોઈ તૂટી ગયા હોય, ફળ ફૂલ હોય, બરાબર પાંદડા હોય તો વગેરે દ્વારા તૈયાર થતું ખાતર, એના દ્વારા એ ખેતી કરે છે એટલે કે જમીનની અંદર આ ખાતરનો ઉપયોગ થાય છે. પાક સંરક્ષણ માટે એટલે કે જંતુનાશક દવા તરીકે એ લોકો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાસ વગેરે વાપરવામાં આવે છે. જે લોકો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા હોય, સજીવ ખેતીને બીજી જૈવિક ખેતી પણ કહેવાય અને ઓર્ગેનિક ખેતી પણ કહેવામાં આવે છે. બરાબર, આપણે એમ કહીએ છીએ ઓર્ગેનિક વસ્તુ છે, ઓર્ગેનિક ખેતીથી તૈયાર થયેલી વસ્તુ છે, બરાબર. તો ઓર્ગેનિક ખેતી અને સજીવ ખેતી અને સાથે જૈવિક ખેતી ત્રણેય એક જ છે. તો આ જે ખેતી થાય છે એ જૈવિક ખેતીની અંદર જંતુનાશક તરીકે ગાયના મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, લીમડાનું દ્રાવણ એટલે લીમડાના પાંદડાનો રસ કાઢી અને એનું લિક્વિડ તૈયાર કરવામાં આવે છે અને છાસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીં આપણે આજે સજીવ ખેતી એટલે શું તો તમારે આટલો જવાબ લખવાનો. ત્યાર પછીનો જે મુદ્દો પાંચમો છે, ત્યાંથી તમારે પ્રશ્ન એમ યાદ રાખવાનો છે કે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે. 101 માર્કના પ્રશ્ન તરીકે અથવા 2 ગુણના પ્રશ્ન તરીકે ફરી એકવાર પ્રશ્ન બોલું છું, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો એનો જવાબ જુઓ કે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીથી ઉત્પાદિત થતી પેદાશો પોષણયુક્ત હોય છે, બરાબર, એમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે, તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ પણ હોય છે, બરાબર. એમાં તમે એ વસ્તુ જે ઓર્ગેનિક વસ્તુ તમે ખાઓ, પછી ફળ હોય અથવા તો શાકભાજી હોય, તો તમે જ્યારે શાકભાજીને રાંધો છો, બનાવો છો, ત્યારે એની સ્મેલ આવે છે. ફ્રૂટ હોય તો ફ્રૂટની પણ ઓરિજિનલ સ્મેલ આવે છે, બરાબર, અને મીઠી પણ લાગે છે અને સ્વાદ પણ સારો લાગે છે. તો તમને 1 માર્કનો પ્રશ્ન સાવ શોર્ટ ખાલી જગ્યા ખરાખોટાની અંદર પણ પૂછાઈ શકે કે સજીવ ખેતીથી થતી વસ્તુ છે કેવી હોય, તો કે સ્વાદ, મીઠાશ અને સોડમ એની સારી હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. તમારે અહીંયા સુધીનો જવાબ લખવાનો છે. હવે જૈવિક ખેતીની પેદાશોની અત્યારે ડિમાન્ડ વધી રહી છે, બધાને દવા વગરની વસ્તુ ખાવી છે, ભલે એનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, પણ જે ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે તો એ માર્કેટની અંદર બહુ ઊંચા ભાવે વસ્તુનું વેચાણ કરી અને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે, એટલે એને વળતર પણ સારું મળી રહ્યું છે. અહીંયા આપણો સજીવ ખેતીવાળો મુદ્દો પૂર્ણ થાય છે. આખું સજીવ ખેતી કીએ તો આખો મુદ્દો લખવાનો છે, બાકી વચ્ચે મેં તમને શોર્ટ ક્વેશ્ચન કીધા એ પ્રમાણે તમારી તૈયારી કરવાની છે. ત્યાર પછીનો મુદ્દો છે ટકાઉ ખેતી. ટકાઉ ખેતીની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, બરાબર, આપણે એક ગુણના પ્રશ્ન તરીકે આપણે યાદ રાખશું ટકાઉ ખેતી કોને કહેવામાં આવે છે. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ, કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. હવે ટકાવ એટલે એને લાંબા સમય સુધી આપણે એક જ જમીનમાંથી વધુ ઉત્પાદન લેવું છે લાંબા સમય સુધી, તો આપણે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવી પડે. તો એક જ પ્રકારનો એક જ પાક દર વર્ષે ન લેતા પાકની જમીનમાં ફેરબદલી કરવાથી એની ફળદ્રુપતા જળવાઈ રહે છે. બીજા નંબરની અંદર જૈવિક ખાતર નાખવાથી એની જે ફળદ્રુપતા છે જળવાઈ રહે છે. લાંબા સમય સુધી એની ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ પાકની ફેરબદલી કરવાની વાત કરી તો ઘઉં વાવ્યા પછી કઠોળ, કઠોળ વાવ્યા પછી ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. શું કામ એવું કરવામાં આવે છે? તો કે કઠોળ છે એની અંદર જમીનમાંથી જે પોષક તત્વો બીજા પાકોએ લઈ લીધા હોય એ ફરી પાછું ઉત્પન્ન કરવાનું કામ કરે છે, એટલે પોષક તત્વને જાળવી રાખે છે, એટલે પાકની ફેરબદલી કરવામાં આવે છે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પડતો જ ઉપયોગ, જરૂર પડે તો જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. તેમજ જંતુનાશક, કીટક એટલે જંતુનાશક
જંતુઓના નાશ કરવા માટે અને નિંદણ નિયંત્રણ માટે, એટલે કે જે વનસ્પતિ આપણે વાવીએ છીએ તેની આસપાસ નાનું નાનું ઘાસ થાય છે, બરાબર, તો એ નિંદણ નિયંત્રણ માટે, એ ઘાસના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે નિંદણ ન થાય, અથવા તો થાય તો એને તાત્કાલિક કાઢી નાખવું પડે. એના માટે પણ ઈ કોઈ એવી દવાઓનો ઉપયોગ કરે છે, પણ જે જમીનને નુકસાન ન કરતું હોય અને જમીનમાં આપણે લાંબો સમય ઉત્પાદન કરી શકીએ તેવી દવાઓનો ઉપયોગ કરી અને એને જૈવિક નિયંત્રણ, કીટકોનું નિયંત્રણ કરે છે, એટલે કે કીટકોને નાશ કરે છે અને સાથે નિંદણ ન થાય એનું પણ ધ્યાન રાખે છે, બરાબર. અને જળ સંરક્ષણ એટલે પાણીના સંરક્ષણની વાત પણ કરી છે, જમીનને જે પાણી જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે. આ બધી બાબતોની જે કાળજી લઈ અને જે ખેતી કરવામાં આવે એને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ટકાઉને આગળ આપણે શું યાદ રાખવું હતું? પોષણક્ષમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા, બદકા, ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, મિશ્ર ખેતી કોને કહેવામાં આવે છે? અથવા તો ખેતી સાથે પશુપાલન, મરઘા, બદકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ, કઈ ખેતી પદ્ધતિની વાત કરી છે? તો કે મિશ્ર. જ્યાં ખેતી ચાલતી હોય એટલે કે ખેતી સાથે જોડાયેલા લોકો હોય તો એ લોકો પશુપાલન ઉદ્યોગ ચલાવતા હોય, એટલે કે પશુઓને પાળે છે અને દૂધ વેચીને પૈસા કમાય છે. મરઘા બદકા ઉછેર કેન્દ્ર, મધમાખી અને મત્સ્ય ઉછેર આ બધી ખેતી સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિ છે, એટલે એને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને ત્રણ વિભાગમાં વહેંચેલા છે, બરાબર. હવે ત્રણ ભાગ કયા કયા? તો કે ભાઈ ખરીફ, રવિ અને જાયદ. આપણે શોર્ટ એક માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ ભાગને કેટલા વિભાગમાં વહેંચેલા છે અને કયા કયા, બરાબર. તો ત્રણ ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ અથવા તો વહેંચેલા છે, તેમાં ખરીફ, રવિ અને જાયદ તમારે આમ યાદ રાખવાનું છે. સૌ પ્રથમ આપણે જોઈએ છીએ ખરીફ પાક. ખરીફ એટલે ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર જુઓ તો 101 માર્કનો પણ પ્રશ્ન થાય, ખરીફ પાક એટલે શું? તો કે ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહે છે. આ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, એટલે કે જૂનથી શરૂ થાય છે નવેમ્બર સુધી. આ પાક ચોમાસા પાક એટલે કે ખરીફ પાક તરીકે ઓળખાય છે. ખરીફ પાકની અંદર કયા પાકો લેવામાં આવે છે? ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગમઠ વગેરે ખરીફ પાક છે. ત્યાર પછી રવિ પાક. રવિ પાકનો પણ શોર્ટ ક્વેશ્ચન યાદ રાખશું. શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે. આ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે ઓલું પૂર્ણ થાય ચોમાસાનું, ત્યાર પછીનો જે પાક શરૂ થાય છે એ શિયાળુ પાક છે, જે માર્ચ એપ્રિલ સુધી હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. તો 101 માર્કનો પ્રશ્ન અહીં ખાસ યાદ રાખવાનો છે. ઘઉં અને ચણાવાળો, બરાબર, રવિ પાક તરીકે નીચેનામાંથી કયા પાકનો સમાવેશ થાય છે અથવા ઘઉં અને ચણા એ કેવા પાક છે? તો રવિ પાક. ત્યાર પછી છે જાયદ પાક. જાયદ એટલે ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક કહે છે. 101 માર્કનો પ્રશ્ન. પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે, બરાબર. ફૂલ ઉનાળો હોય ત્યારે આ પાક છે એ લેવામાં આવે છે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શકરટેટી વગેરે જાયદ પાક છે. તો અહીંયા શોર્ટ ક્વેશ્ચન યાદ રાખશું આપણે. તરબૂચ, કાકડી ને શકરટેટી, તો એ કયા પાકની વાત કરી છે? તો કે જાયદ પાક. હવે તમે દસમામાં છો એટલે તમને કે ઉનાળો, શિયાળો, ચોમાસું એવું લખશે નહીં. ખરીફ, રવિ ને જાયદ શબ્દોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવશે. તો તમારે ખાસ તેને ધ્યાનમાં રાખવાનું છે. ખરીફ એટલે શું, રવિ પાક એટલે કયો અને જાયદ પાક એટલે કયો પાક ગણાય છે. ત્યાર પછી છે મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાના આધારે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. હવે આપણે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ જોવો તો અલગ અલગ છે. ક્યાંક ઉત્તરના મેદાનો છે, દક્ષિણની અંદર જુઓ તો ઉંચ પ્રદેશો આવેલા છે, બરાબર, પહાડી ક્ષેત્રો પૂર્વ સાઈડ આવેલા છે, રાજસ્થાનમાં રણ પ્રદેશ આવેલો છે. આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા કેવી છે? તો કે ઉત્તર પશ્ચિમ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશાનું ભૌગોલિક
આખી પરિસ્થિતિ પણ અલગ છે અને આબોહવા પણ અલગ છે. સાથે પરિસ્થિતિ ભૌગોલિક અલગ હોવાને કારણે અને આબોહવા અલગ હોવાને કારણે જમીન પણ કેવી જોવા મળે, અલગ અલગ જોવા મળે. જમીનમાં પણ વિવિધતા જોવા મળે છે, જે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જોઈ ગયા હતા જમીનના પ્રકારોમાં. અને વરસાદનું પ્રમાણ પણ ભારતની અંદર અલગ અલગ જોવા મળે. ક્યાંક ધોધમાર વરસાદ પડે છે, ક્યાંક 10-12 સેમી વરસાદ પડે અને ક્યાંક 400 સેમી જેટલો વરસાદ પડે છે. તો વરસાદનું પ્રમાણ પણ અલગ છે, એટલે જુદા જુદા ભાગોમાં પાકોમાં પણ ભિન્નતા જોવા મળે. એટલે કે જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા પાકોનું વાવેતર થાય છે. ત્યાર પછી ભારતની મુખ્ય કૃષિ પેદાશો. સૌ પ્રથમ જોઈએ ધાન્ય પાક. તો ભારતની અંદર કયા ધાન્ય પાકો ઉગાડાય છે? ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. કઠોળની અંદર તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. તેલીબિયા પાકોની અંદર મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. પીણાની અંદર ચા, કોફી, કોકો. આ શોર્ટ ક્વેશ્ચન અંદર પણ યાદ રાખવાનું છે કે ભારતની અંદર કયા પીણાઓ છે એનું ઉત્પાદન થાય, તો ચા, કોફી અને કોકો. રોકડિયા પાક પણ શોર્ટ ક્વેશ્ચન અંદર યાદ રાખવાનું છે કે ભારતમાં કયા કયા રોકડિયા પાક લેવાય છે. અને અહીંયા વિકલ્પ પણ નીકળી શકે એમ છે, કોઈ પણ એક પાક મૂકી દે અને કે તમને કે કયા રોકડિયા પાકનો સમાવેશ થાય છે, રોકડિયા પાકમાં કયા પાકનો સમાવેશ થાય છે, બરાબર. તો વિકલ્પ સ્વરૂપે પૂછાય અને ખરા ખોટા સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો રોકડિયા પાકની અંદર કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધિ મસાલા પાક તરીકે જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. ફળની અંદર કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ. શાકભાજીની અંદર બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ ભાજી. આ બધી વસ્તુઓ છે ભારતની અંદર કૃષિ પેદાશની અંદર ઉગાડવામાં આવે છે, એનું ઉત્પાદન પણ થાય છે અને કેટલીક વસ્તુઓ આપણે વિદેશની અંદર નિકાસ પણ કરીએ છીએ. અહીંયા આપણો આ ટોપિક આજનો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.